હેલો એવરીબડી, વેલકમ ટુ ભીંગરાડી એજ્યુકેશન. તમારું દરેક વ્યક્તિનું ભીંગરાડી એજ્યુકેશનમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 10ની અંદર સેકન્ડ યુનિટ છે ધ હ્યુમન રોબોટ્સ, એનો પાર્ટ 3 છે, એ વિશે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો એ પહેલાં આપણે પહેલો અને બીજો પાર્ટ છે એની થોડીક સમરી છે એ મેળવી લઈએ. તો એની અંદર બને છે એવું કે પ્રેમ ચોપરા છે એ રોબોટ ખરીદે છે. એના 3 પ્રિન્સિપાલ છે, એ 3 પ્રિન્સિપાલ પણ યાદ કરે છે કે શું હતા. તો કે એ પોતે છે એ રોબોટ પોતે આજ્ઞાનું પાલન કરશે માલિકનું. બીજું, કોઈ માણસ છે માનવીને નુકસાન નહીં પહોંચાડે. અને ત્રીજું, એ પોતાની જાતને પણ ક્યારેય નુકસાન પહોંચાડશે નહીં. આ 3 પ્રિન્સિપાલ સાથે છે એ રોબોટ છે ખરીદે છે પોતાને હેલ્પ માટે. પણ પછી એવું વિચારે છે પ્રેમ ચોપરા કે ખરેખર જો આ મારા માટે ગ્રોસરી માર્કેટની અંદરથી લાવી શકતો હોય તો મારા માટે કેમ કિંમતી વસ્તુ ન લાવી શકે. એટલે એ પોતે છે એ લોભને કારણે એ ચોરી કરવાનો છે એ ઓર્ડર આપે છે. અને ધીમે ધીમે છે એ ચોરી કરવાનું સતત ને સતત શરૂ રાખે છે. એક દિવસ બને છે એવું કે ફ્રૂટ વેચનાર એક જે વેપારી છે એ આને જે રામસી 070 છે એને ચોરી કરતાં જોઈ જાય છે. અને બધી જ માહિતી છે એ બધી જ પોલીસ સ્ટેશને પહોંચી જાય છે. અને પછી આ રેકોર્ડિંગ શરૂ થાય છે. ત્યારબાદ આ પોલીસ છે એ પોલીસની અંદર દાખલ થાય છે. અને એ પોલીસ આ જેનો લાયસન્સ નંબર છે એ લખી દે છે. હવે બને છે એવું કે આ ઘટના કોર્ટની અંદર પહોંચી જાય છે. અને કોર્ટની અંદર પહોંચતાની સાથે જ એવો નક્કી કરવામાં આવ્યો છે કે આ જે રોબોટ રામસી 070 છે એને કોર્ટની અંદર બોલાવવામાં આવે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ કોઈ રોબોટ છે એ કોર્ટની અંદર આવે તો આપણા માટે છે આશ્ચર્યની વાત કહેવાય કે એક રોબોટ છે એ આની અંદર કોર્ટની અંદર આવશે. તો ઉત્સુકતા સાથે બધા જ છે એ લોકોનું ટોળું વળી જાય છે. અને એની ઉપર છે એ કાર્યવાહી આગળ વધે છે. તો એ સમય દરમિયાન જે કાઉન્સલ ગોયલ છે, જે વકીલ ગોયલ છે, એ આર્ગ્યુમેન્ટ બધી કરે છે કે ભાઈ ખરેખર આ જે બધી મને એવી જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી તો આ રોબોટ છે અને છેલ્લા અઠવાડિયાની બધી જ જે મેમરી હોય એ રેકોર્ડ થયેલી હોય. પરંતુ જજ એવી આર્ગ્યુ કરે છે કે ખરેખર જો અઠવાડિયાની માહિતી આપણી પાસે હોય તો આ કેસ તો 15 દિવસ પહેલાં છે એ બની ગયેલો છે. અને 15 દિવસ પછી છે આ કેટની સુનાવણી થાય છે કેસની. તો કહેવાનો મતલબ બધી જ માહિતી છે આની અંદરથી દૂર થઈ ગયેલી છે. અને એ પણ ખબર પડે છે કે જ્યારથી આ જે છે એ ઘટના બની ત્યારથી આ રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. અને એ સમયે આ બધી આર્ગ્યુમેન્ટ થાય છે એ સમય દરમિયાન પ્રેમ ચોપરા છે એનું મોઢું પડી જાય છે. પરંતુ એને ખાતરી હતી જ કે આ રામસી 070 છે એ માલિકી છે એનો આજ્ઞાનું ક્યારેય ઉલ્લંઘન કરશે નહીં. બધી જ વાતો છે એ ગુપ્ત રાખશે. એ પછી છે એ ન્યાયાધીશ છે એવો હુકમ કરે છે કે તમે આગળ છે એ તમારી આર્ગ્યુમેન્ટ છે એ કન્ટિન્યુ કરો. તો આ તો પહેલો અને બીજા પાર્ટની સમરી. તો ચાલો આપણે હવે પાર્ટ છે 3 છે એ જોવા જઈ રહ્યા છીએ. તો ચાલો ધ્યાન આપીએ. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસી રોબોટ. આ રામસી રોબોટ છે એ એની તરફ આ ગોયલ છે એ આગળ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? શું કહે છે, તારો માલિક કોણ છે? હી આસ્ક બ્રીફલી. એ ટૂંકની અંદર પ્રશ્ન પૂછો કે તારો માલિક કોણ છે. ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર મોમેન્ટરી વાયરિંગ સાઉન્ડ ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. મિસ્ટર પ્રેમ ચોપરા. જુઓ શું કહે છે, એક ઝાંખી એવી ભૂરી લાઇટ છે એ ઝબૂકી અને એકાદ ક્ષણમાં જે વાયરોનો જે ખડખડ ખડખડ અવાજ હોય એ સાથે આ જે રોબોટ ધાતુ જેવો અવાજ કર્કશ એ કર્કશ અવાજ સાથે બોલી ઉઠે છે પ્રેમ ચોપરા. તો આવો અવાજ સાથે છે બોલી ઉઠે છે. What did you do for Mr. Prem Chopra? A pushed a wire then a metallic answer. Jua, what did you do for Mr. Prem Chopra? તે પ્રેમ ચોપરા માટે શું કર્યું એમ. તો એક ક્ષણ માટે થોભે છે પૂઝ અ વાયર ધેન મેટાલિક આન્સર. થોભ્યા પછી થોડો ઘરઘરાટ અવાજ આવી અને આ જે રોબોટ છે એ આન્સર આપે છે. શું આન્સર આપે છે? ક્લીનિંગ, સાફ સફાઈ માટે. મોર્નિંગ ધ લોન, ઘાસ કાપવા માટે. વોશિંગ, કપડાં ધોવા માટે. ડુઈંગ ડિશિસ, ડિશિસ છે વાસણ સાફ કરવા માટે. એન્ડ શોપિંગ, ખરીદી કરવા માટે. પછી આગળની છે એક ઘટના બોલતા, ક્રિયા બોલતો નથી. Recall in detail your activities for last 6 days. Council Goyal interrupt. આજે કાઉન્સલ ગોયલ છે વચ્ચે અટકાવતા છે એને ગોયલ એ બોલી ઉઠ્યા છે કે છેલ્લા 6 દિવસની અંદર તારી જેટલી પ્રવૃત્તિઓ છે એના વિશે તું મને વિગતવાર જણાવ. માહિતી છે તું આપ કે છેલ્લા 6 દિવસની અંદર તે શું શું કરેલું છે એ વિગતવાર માહિતી છે એ જોઈએ છે. The memory tap went on mechanically and monotonously. જો આ મેમરી ટેપ છે એની અંદરથી યાંત્રિક અને મોનોટોનસલી એટલે કંટાળાજનક વિવરણ સાથે શરૂ થાય છે. શું થાય? શરૂ થાય છે. ઓપન ધ બૂટ ઓફ કાર, એવું વિવરણ શરૂ થાય છે કે કારનું દરવાજો છે એ ખોલો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, જે કરિયાણું છે એ સામાન છે એ કાઢ્યો એની અંદરથી. શટ ધ બૂટ, દરવાજો બંધ કર્યો. મૂવ 30 સ્ટેપ, આગળ છે 30 ડગલા ચાલ્યો. સ્ટોપ, ત્યારબાદ ઊભો રહ્યો. ક્યુરિયસ શોપ ઓન ધ લેફ્ટ, જે ડાબી બાજુ છે પ્રાચીન દુકાનની ચીજ વસ્તુઓની દુકાન છે. ઇન્સ્ટ્રક્શન્સ સિગ્નલ બ્લેન્ક મૂડ. જુઓ આ જે ઇન્સ્ટ્રક્શન સિગ્નલ છે, સૂચનાઓનું સિગ્નલ છે, પછી શું થઈ જાય છે? થોડીક બ્લેન્ક આવે છે, ખાલી જગ્યા રહેશે. મૂડ લેફ્ટ, પછી ત્યાંથી ડાબી તરફ ચાલ્યો. 20 સ્ટેપ, ત્યાંથી 20 ડગલા આગળ વધ્યો. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સલ કમાન્ડ, હવે જે કાઉન્સલ છે એ વકીલ છે એ અહીંયા આગળ છે એ શું કરે છે? આદેશ આપ્યો એને કે સ્ટોપ, થોભો, રિવર્સ એન્ડ પ્લે, પાછું લઈ જાઉં અને ફરી બોલો. અગેન ધેર વોઝ એન ઓબિયસ પોઝડ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, જે સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ લે છે, થોડોક વિરામ કરી અને ઇન્સ્ટ્રક્શન આપે છે. કાઉન્સલ ગોયલ સ્ટોપ ધ ટેપ, કાઉન્સલ ગોયલ છે એ ટેપ શું કરે છે? એ બંધ કરી દેશે. નોટિસ ધ પોઝ, જે વચ્ચે જે પોઝ લેશે વિરામ એના ઉપર ધ્યાન આપો એવું નોટિસ કરવાનું કહેશે. કોણ? ગોયલ. યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. યોર ઓનર, આની અંદર અમુક જે ક્રિયાઓ છે અમુક ક્રિયાઓ વિશે અહીંયા આગળ કહેવામાં આવ્યું નથી કારણ કે બ્લેન્ક આપી દીધેલું છે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન, આ જે માહિતી છે આ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્ડ રામસી 070, તેમણે આ રામસી 070ને છે એ પૂછે છે કે આ માહિતી શું છે અને માહિતી કોના દ્વારા આપવામાં આવી છે? ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્સ. હી રિસ્પોન્સ એટલે કોણ? રોબોટ. એ રિસ્પોન્સ આપે છે કે માહિતી બહાર પાડવાની નથી, નોટ રિવીલ્ડ, માહિતી બહાર પાડવા દેવાની નથી. બટ વાય, પરંતુ શા માટે? શા માટે તારે માહિતી નથી બહાર પાડવાની? રોબોટ ડુ નોટ ઓબે માસ્ટર, રોબોટ છે ક્યારેય તેમના માલિકનો જે હુકમ છે એનો અનાદર કરતો નથી અથવા તો અનાદર ન કરે. એટલે અહીંયા આગળ જુઓ બને છે એવું કે રોબોટ છે એ કહેશે કે ભાઈ માહિતી બહાર નથી પાડવાની, તો જે વકીલ છે એ કહેશે કે શા માટે નથી બહાર પાડવાની? ત્યારે એટલું કહેશે કે હું ક્યારેય પણ મારા જે માલિક છે એની આજ્ઞાનો અનાદર કરવું નહીં, માલિકનો જે હુકમ છે એનો અનાદર કરશે નહીં. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોઝ વિલ બી હાર્મ્ડ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ, જો આ સૂચના છે એ સૂચના વિશે તું માહિતી નહીં આપ તો એના લીધે ઘણા બધા છે એ નુકસાન વહેંચવું પડશે કે જેને લીધે ઘણા બધા લોકો છે એ દુઃખી થશે. એટલે કહે છે કે તું સૂચના છે એ સૂચના અથવા તો જે માહિતી છે એ માહિતી તું જણાવી દે, અને તું જો નહીં જણાવ તો એનાથી ઘણા બધાને નુકસાન વેઠ્યું છે અને એનાથી ઘણા લોકોને દુઃખ પણ થયું છે. What were those instructions? શું હતી એ સૂચનાઓ? કાઉન્સિલ ગોયલ પરચુડેડ. આ વકીલ ગોયલ છે એને આગ્રહતાપૂર્વક છે પૂછે છે, એને આગ્રહ બહુ રાખે છે કે આ જે બધી માહિતી છે એ માહિતી બધી શું છે એમ તું અમને જણાવી દે કે લોકો છે એ ઘણા લોકો છે એનાથી એને નુકસાન પહોંચ્યું છે. રોબર્ટ ડુ નોટ હાર્મ પીપલ રામસી 070. રામસી 070 શું કહે છે કે ક્યારેય પણ છે એ રોબોટ લોકોને છે એ નુકસાન પહોંચાડે નહીં અથવા તો દુઃખ છે પહોંચાડે નહીં. એવો રામસી 070 છે એ શું કરે છે તો કે એ છે એ રિસ્પોન્ડ મિકેનિકલી, એક યાંત્રિક રીતે છે એ ઉત્તર આપ્યો કે ક્યારેય પણ એ લોકોને છે એ હાર્મ પહોંચાડતું નથી. મેની પીપલ્સ હેવ સફર્ડ. ઘણા બધા લોકો છે એને નુકસાન થયું છે. સ્પીક અપ, બોલ. રામસી 070 તું બોલ. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. દરેકે દરેક શબ્દ ઉપર છે એ ભાર મૂકતા કાઉન્સિલ કહેશે કે તું બોલ, આની લીધે ઘણા બધા લોકોને નુકસાન પહોંચ્યું છે. નો રામસી, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા છે એ ત્યાંથી નર્વસલી, એને થોડીક ચિંતા છે, ગભરાઈ જાય અને પ્રેમ ચોપરા છે એ બૂમ પાડે છે કે ના રામસી. બટ ધ જજ વોન. પરંતુ જજ છે એને ચેતવી દેશ, કીપ ક્વાઇટ, શાંતિ રાખ, શાંત રહો. હવે પ્રેમ ચોપરા છે એ થોડોક મૂંઝાયેલો લાગે છે આપણને, કારણ કે હવે બધી જ આર્ગ્યુમેન્ટ છે એક તરફ થઈ ગઈ છે. હવે કોઈ પણ સંજોગોની અંદર જે રોબોટ છે એ રોબોટ ની પાસે વાત છે કઢાવવા માંગે છે. કમ ઓન રામસી 070 ધ જજ સેડ. જજ કહેશે કે રામસી તું બોલ એમ. રામસી 070 જર્ક હિઝ હેડ લેફ્ટ. શું કરે છે રામસી 070 છે એ તેનું માથું છે એ હેડ છે લેફ્ટ ડાબી તરફ છે એ ફેરવે છે. ધેન રાઇટ ટુવર્ડ ધ જજ. અને ત્યારથી પછી એ જજ તરફ જુએ છે, જમણી બાજુ. હવે શું બનવાનું છે? અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ. પીપ 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 પીપ. એટલે શું થાય છે? પીપ પીપ અવાજ આવ્યો અને આ જે ચાલતી જે ટેપ હતી એ ટેપ જે અટકવાનો નિર્દેશ થયો છે, એ અટકી રહી છે. એન્ડ પીપ પીપ અવાજ છે એ દેખાય છે. ધ ક્રેકિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. આ બધી જ જે ચેતવણીના જે બધા સિગ્નલો છે એ સિગ્નલો બધા બંધ થઈ ગયા અને જે એની અંદર એક મોટો અવાજ આવે છે, ક્રેકલિંગ સાઉન્ડ ને મોટો અવાજ સાથે, અને ભૂરી લાઇટ છે ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, અને ભૂરી લાઇટ છે એ વધુ તેજ બની ગઈ. A red light flashed on the forehead of Ramsey's robot signaling danger. Reporting system failed. Tiny shutter in the center of his chest opening display a small TV screen flash. એટલે શું બને છે ઘટના કે આ જે છે એ ચેતવણીના સિગ્નલો બધા છે એ શું થઈ જાય છે? બંધ થઈ જાય છે અને એક ભૂરી લાઇટ છે એ ભૂરી લાઇટ તેજ થઈ અને સિસ્ટમ છે એ બંધ. એવો સિગ્નલ છે એ સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ છે એ રામસી 070ના માથા ઉપર ઝબકી. શું થાય છે તો કે આજે રામસી 070 છે એના માથા ઉપર લાઇટ ટપકે છે એ સિગ્નલ બતાવે છે કે સિસ્ટમ બંધ, એનું સિગ્નલ સૂચવે છે. હવે બને છે એવું કે એની જે છાતાના ભાગની અંદર, છાતીની ભાગ છે એની વચ્ચે મધ્યમાં બેસાડેલી જે નાની બારી છે એ બારી ખુલ્લી અને એમાં દેખાય છે. શું દેખાય છે? એક નાની ટીવીનું સ્ક્રીન. પડદા ઉપર લખ્યું હતું. શું પડદા ઉપર લખ્યું હતું? જુઓ શું લખ્યું હતું? સિસ્ટમ ડિસિગ્રેટેડ. આ જે સિસ્ટમ છે એ સિસ્ટમનું વિઘટન થઈ ગયું, સિસ્ટમ છે એ બંધ થઈ ગઈ છે. રામસી રોબોટ હેઝ ડિફ્યુઝડ. અને આ જે રામસી 070 છે એ નષ્ટ થઈ ચૂક્યો છે. હવે એની અંદરથી કાંઈ કામ મળશે નહીં. એટલે આ જે છે એ મૃતપાય અવસ્થાની અંદર છે રામસી 070, કારણ કે હવે એની અંદર સિસ્ટમ છે, એ સિસ્ટમનું વિઘટન થઈ ગયું છે, હવે એનો ઉપયોગ કરી શકાય નહીં. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ. આ જે સુપર રોબોટ છે એનો જે સેલ્સમેન છે એ બૂમ પાડી ઉઠે છે કે ઓહ નો, હી ઇઝ ડિફ્યુઝડ, અને એ છે હવે નાશ પામ્યો છે, હી ઇઝ ડેડ, હવે એ મૃત્યુ પામી ગયો છે. ધેર વોઝ અ હશ ઇન ધ કોર્ટરૂમ. આ જે છે એ કોર્ટરૂમની અંદર જે છે એ શાંતિ ફેલાઈ જાય છે. સાયલન્સ પ્રિવેલ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ, અને આ જે શાંતિ છે એ લાંબા સમય સુધી છે કોર્ટની અંદર ફેલાઈ જાય છે. ધ કાઉન્સેલર ક્લિયર હિઝ થોટ. આ જે વકીલ છે એ પોતાનું ગળું છે એ ખંખેરે છે અને કહે છે રોબોટ ડુ નોટ કોઝડ હાર્મ ટુ પીપલ. આ જે છે રોબોટ એ ક્યારેય પણ લોકોને હાનિ પહોંચાડે નહીં. એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર. અને ક્યારેય પણ પોતાનો જે માલિક છે માલિકનો પણ હુકમ છે એનો અનાદર કરતો નથી. તો શું થાય છે? ધૂસ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વેર નોટ બી રિવીલ્ડ. કીધું ને એનો માલિક છે એનો આજ્ઞાનો અનાદર ક્યારેય ન થાય. તો હવે એવું કહે છે કે જે આ પ્રેમ ચોપરા છે એ પ્રેમ ચોપરાની સૂચનાઓ છે એ બહાર પાડવાની નથી. એવી સૂચના જે છે રામસી 070ને અપાઈ હતી કે આની જે સૂચના જે આપવામાં આવે એ બહાર તારે પાડવાની નથી. ધે કુડ હેવ બીન ઇન્જરીઝ ટુ હિઝ ઓવન એક્ઝિસ્ટન્સ અ થ્રેટ or to the robot's life. જો સૂચનાઓ બહાર પાડવાની નથી તેને લીધે જ આ જે પોતાનું અસ્તિત્વ છે પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી, એના લીધે એક રોબોટ છે રોબોટનો જીવ જોખમમાં હતો. જે છે એ પોતાનો રોબોટ છે પોતાની રોબોટની લાઈફ છે પોતાને જોખમમાં મૂકી દીધી છે. ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. અને જુઓ આ જે માહિતી બહાર પાડી હોત તો શું થાત? તો કે એનો જે પ્રિન્સિપાલ છે એ તૂટે. કયો પ્રિન્સિપાલ? કે પોતાના હુકમનો છે અનાદર ન કરે. એટલે કહેવાનો મતલબ, એટલે શું કહે છે, જો એણે માહિતી છે એ રિવીલ કરી દીધી હોત તો એ છે એ પોતાનો જે માસ્ટર છે એને હુકમ છે એનો અનાદર કર્યો હોત. એટલે એ છે શું કરે છે, ઇફ હી ડીડ નોટ, જો તે એમ ન કર્યું હોત તો હી વુડ હાર્મ અધર્સ. તો એના લીધે છે એ ઘણા બધા છે એ ઘણા બધાના હું શું થાત? તો કે એ છે એ હાર્મ, ઘણા બધાને નુકસાન પહોંચ્યું હોત. એટલે કોઈ પણ છે એ કોઈ પણ બીજાને નુકસાન પહોંચાડવા કરતાં એ શું થાય છે? જુઓ, ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામસીસ એન્ડ. અને આ સંઘર્ષોની વચ્ચે આ જે રામસી છે રામસીનો અંત આવે છે, એ પોતે છે રામસી ડેડ થઈ જાય છે. હી ચૂઝ ટુ બ્રેક અ પાર્ટ રાધર ધેન to tell a lie, hurting humans being or becoming unfaithful. જો શું કહે છે કે ખોટું બોલવું અને માણસ છે માનવીઓ છે એને ઈજા પહોંચાડવી અથવા તો એની સાથે દગો કરવો એના બદલે એ છે એને નષ્ટ થવાનું પસંદ કર્યું. કોને? રામસી 0. એટલે ક્યારેક માણસ પણ આવી કન્ડિશનની અંદર મુકાઈ જતો હોય છે. તો હવે આ રોબોટ સાથે ઘટના બને છે તો એ શું થાય છે? તો કે એવું કહેવા માગે છે કે ભાઈ એક તો ખોટું બોલવું, માણસને ઈજા પહોંચાડવી અથવા તો એના માલિકને દગો દેવો, આ બધું કરવા કરતાં હું મારી રીતે જ છે એ નષ્ટ થવાનું પસંદ કરીશ. એટલે નષ્ટ થઈ જાય છે. ટ્રેસ્ટ ઓફ પેન એન્ડ ડિસ્પ્રેશન માર્ક ધ કાઉન્સલ ફેસ. આ જે વકીલના ચહેરા ઉપર ખૂબ દુઃખ છે અને ખિન્નતાની જે રેખાઓ છે સ્પષ્ટ દેખાઈ રહી હતી. ખરેખર એને ખૂબ દુઃખ લાગ્યું કે ખરેખર માણસ આવું કરે છે, પણ આ ખરેખર આ રોબોટ પણ આવું કરી શકતો છે કે ભાઈ એ પોતાના માલિક છે એની ક્યારેય દગો ન આપીએ કે બીજા લોકોને છે એ દુઃખ ન પહોંચાડે, બરાબર, અથવા ખોટું ન બોલે. આવા રોબોટ પણ આવું કરી શકતો છે, એ માટે છે એ થોડીક દુઃખની લાગણીઓ અનુભવે છે અને ખિન્નતાની જે રેખો છે સ્પષ્ટ એના ફેસ ઉપર દેખાય છે આપણને. ધ જજ પોન્ડરિંગ ફોર અ વાલ એન્ડ પ્રોક્લેમ. થોડી વાર વિચાર કરી અને આ જે જજ એ જાહેર કર્યું ધ કોર્ટ ડિક્લેર પ્રેમ ચોપરા ગલ્ટી ઓફ થિફ્ટ. અને આ જે કોર્ટ છે એ કોર્ટ પ્રેમ ચોપરાને ચોરી કરવા માટે દોષી ઠેરવે છે. એટલે ખરેખર આની પાછળનું કરવા પાછળનું કારણ કોણ હતું એ આપણને ચોક્કસ દેખાઈ રહ્યું છે. કોણ હતું? પ્રેમ ચોપરા. તો આ જે કોર્ટ છે એ કોર્ટ એવું ડિક્લેર કરે છે, જાહેર કરે છે કે પ્રેમ ચોપરા છે એ ચોરી કરવા માટે દોષી ઠેરવાય છે. The council picked up his file and with a bow left the courtroom. વકીલ છે એની ફાઇલ છે ઉપાડી અને પછી એ બહુ લેફ્ટ એ પોતે નમી અને આ જે કોર્ટરૂમ છે એ ત્યાંથી જતા રહેશે. તો આ હતો યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ્સ. કારણ કે આ રોબોટની સાથે માનવીય લાગણીઓ જોડાણેલી છે. અને અંતે આ જે છે એનો માલિક પોતે તો જે છે એ પોતે રોબોટ પોતે તો નષ્ટ પામે જ છે, અને સાથે સાથે અંત સુધી જુઓ એ વ્યક્તિ છે એ ક્યાંય કોઈ પણ માહિતી છે એ આપતો નથી પોતાના માલિકની. એટલે શું થાય છે? એ પોતાની સિસ્ટમ પોતે જાતે જ છે બંધ કરી દેશે, ડિફ્યુઝ થઈ જાય છે સિસ્ટમ એની. અને અંતે આ ચોરી કરવા પાછળનો જે કોઈનો આદેશ હતો એ વ્યક્તિ પ્રેમ ચોપરા છે એને છે એ શું કરવામાં આવશે? એની ધરપકડ કરવામાં આવશે, એને દોષી ઠેરવવામાં આવશે કે ખરેખર આ કરવા પાછળનું કારણ કોણ છે? પ્રેમ ચોપરા. તો આ હતો યુનિટ નંબર 2 ધ હ્યુમન રોબોટ્સ. તમારો ખૂબ ખૂબ આભાર.